बात करिए ब्रेकिंग न्यूज आव्यु रह्यो छे। ब्रिटिश पीएम बोरिस जॉनसन आज गुजरातना प्रवासे आवी रह्या छे। ब्रिटिश पीएम बोरिस जॉनसन गुजरातना प्रवासे आवी रह्या छे। अमदावाद एरपोर्ट पर तेमनुं स्वागत करवामां आवशे। सीएम भूपेन्द्र पटेल तेमनुं स्वागत करशे। थोड़ी ज वारमां तेओ एरपोर्ट पर आवी पहोंचशे। अमदावाद एरपोर्ट थी हयात होटल बोरिस जॉनसन जशे। 9:45 साबरमती आश्रम की मुलाकात लेवाना छे। 10:30 अदाणी हाउस की मुलाकात लेशे। 12:30 अदाणी शांतिग्राम की मुलाकात लेशे। अदाणी शांतिग्राम थी हालोल जवा माटे रवाना थशे। हालोल में जेसीबी प्लांट की बोरिस मुलाकात लेशे। बोरिस जॉनसन आज गुजरात की मुलाकात आ रहा है। पहली वक्त एवं बनवा जा रहा है कि यूके ना पीएम गुजरात की मुलाकात आया हो। बात करिए आगे बहुत माहिती माटे संवाददाता विशाल मेहता एयरपोर्ट थी सीधा अपनी साथे जोड़ी गया है। विशाल जी रीते आज ब्रिटिश पीएम बोरिस जॉनसन गुजरात की मुलाकात आ रहा है, शू बधु विगत और शू कार्यक्रम रहेशे तेमनो? शिवांगनी, प्रथम वक्त ब्रिटिश पीएम बोरिस जॉनसन छे जे पोते गुजरातनी अने एमां पण खास करीने अमदावादनी मुलाकाते आवी रह्या छे। एटला माटे ज खास करीने गुजरातमां तेमनुं भावभीनું स्वागत करवा माટેની पूर्ण तैयारीओ करવામાં આવી છે। આપણે બતાવવા માંગીશ કે જે અત્યારે હાલમાં એરપોર્ટ પરનો માહોલ છે, એરપોર્ટની ઉપર પૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે તેમના સ્વાગત માટેની। ખાસ કરીને જ્યારે તેઓ અહીં અમદાવાદ પધારવાના છે ત્યારે અમદાવાદમાં તેમના રોડ શોનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે। વાત કરીએ કે જે રીતે અત્યારે હાલમાં તેઓ અમદાવાદમાં લગભગ 8:05 તેમનું વિમાન લેન્ડ થશે, ત્યારબાદ તેઓ અમદાવાદમાં સરદાર પટેલ એરપોર્ટની બહાર આવશે, ત્યારે યુકેના પ્રેસિડેન્ટનો જબરજસ્ત રોડ શો યોજાવા જઈ રહ્યો છે। અને આ રોડ શોની અંદર જે ભારતીય સંસ્કૃતિ ઝાંખી કરવા માટે અલગ અલગ સ્ટેજ બનાવવામાં આવ્યા છે, ત્યાં અલગ અલગ વેશભૂષા સાથે અને અલગ અલગ લોકો અહીંયા હાલમાં સ્ટેજ પર ઉપસ્થિત રાખવામાં આવશે, જે તેમનું અભિવાદન કરશે, તેમનું સ્વાગત કરશે અને ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવશે। એરપોર્ટથી લઈને ગાંધી આશ્રમ સુધીનો તેમનો જે આ ભવ્ય રોડ શો છે તે ભવ્ય રોડ શોની અંદર લગભગ 50થી વધારે સ્ટેજ બનાવવામાં આવ્યા છે, જ્યાં અલગ અલગ વેશભૂષા અને અલગ અલગ કાર્યક્રમો સાથે બ્રિટિશના પીએમ બોરિસ જોન્સનનું સ્વાગત કરવામાં આવશે। ગુજરાતના સીએમ જ્યારે બોરિસ જોન્સન અહીંયા ઉતરશે ત્યારે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે। તેમને પુષ્પગુચ્છ દ્વારા તેમનું સ્વાગત કરી ત્યારબાદ બહાર રોડ પર લાવવામાં આવશે અને જ્યારે એરપોર્ટના એરપોર્ટ પર બંધ થશે ત્યારબાદ રોડ શોનું આયોજન થશે અને આ ભવ્ય રોડ શોની અંદર ક્યાંક ને ક્યાંક ભાજપ પોતાનું શક્તિ પ્રદર્શન કરતું હોય તેવું પણ ક્યાંક અહેસાસ થઈ રહ્યો છે। સાથે જે રીતે અત્યારે વાત કરીએ કે જે રીતે અત્યારે હાલમાં બ્રિટિશના પીએમ બોરિસ જોન્સન આવવાના છે ત્યારે તેમને સ્વાગત કરવા અને તેમનું અભિવાદન કરવા ના માત્ર સરકારી કર્મચારીઓ, ના માત્ર નેતાઓ, પરંતુ સમગ્ર અમદાવાદ અને ગુજરાતની જનતા છે તે પણ તેમના સ્વાગત અને તેમને જોવા માટે ખાસ ઉપસ્થિત થઈ છે। તેમના ભવ્ય રોડ શોને નિહાળવા માટે પણ એક અલગ માહોલ જોવા મળી રહ્યો છે। આવી રહ્યા છો કે એરપોર્ટથી લઈને લગભગ ગાંધી આશ્રમ સુધી આ પ્રકારે રોડની આસપાસમાં બંને તરફ બેરિકેડ્સ બનાવવામાં આવ્યા છે, જ્યાં બેરિકેડ્સની અંદરની બાજુએ જનતા ઉભી ઉભી તેમના રોડ શોને નિહાળી શકશે અને ત્યારબાદ જે રીતે રોડ શો યોજવામાં આવશે, રોડ શો બાદ તેઓ પોતે સર્કિટ હાઉસ ખાતે જશે। સર્કિટ હાઉસ બાદ ગાંધી આશ્રમથી તેઓ હોટલ હયાત ખાતે જવાના છે। હોટલ હયાતમાં ગયા બાદ તેઓ અદાણી હાઉસની મુલાકાત લેશે અને ત્યારબાદ તેઓ અદાણી શાંતિગ્રામ ખાતે જશે, ત્યારબાદ તેઓ હાલોલ ખાતે જવાના છે, જ્યાં હાલોલમાં તે જેસીબી પ્લાન્ટની પણ મુલાકાત લેવાના છે। ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતો આ સ્ટેજ શો જે એક ભવ્યાતિ ભવ્ય રહેશે, ખાસ કરીને જે રીતે આ ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક બ્રિટિશ પીએમ એટલે કે યુકેના જે પ્રેસિડેન્ટ છે બોરિસ જોન્સન તેને આકર્ષવા માટે અને ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરવા માટે થઈ અને આ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। તમામ લોકો છે તે લોકોના હાથમાં ભારત દેશના ઝંડાની સાથે સાથે બ્રિટિશનો ફ્લેગ પણ આજે જોવા મળી રહ્યો છે, એટલે કે ક્યાંક ને ક્યાંક ભારતીય સંસ્કૃતિ રહી છે કે જે મહેમાન આવતા હોય મહેમાનનું ભાવભર્યું સ્વાગત કરતા હોય છે, એટલે ક્યાંક તેમના ફ્લેગ દ્વારા જે રેઝ કરીને તેમનું સ્વાગત કરવામાં આવશે, તેમનું અભિવાદન કરવામાં આવશે। આપ જોઈ રહ્યા છો કે અલગ અલગ જે પપેટ્સ છે, પપેટ્સના જે સ્ટેચ્યુ તેના દ્વારા પણ તેમનું ઢોલ લગાડ
સાથે સ્વાગત કરવામાં આવશે અને સાથે જ અલગ અલગ જે ભારતીય ફ્લેગની સાથે તેમના બ્રિટનનો ફ્લેગ છે તે પણ સાથે લઈ અને જનતા તેમનું સ્વાગત કરવા માટે અત્યારે હાલમાં ઉપસ્થિત થઈ છે. મહત્વપૂર્ણ છે કે તેમની આ જે મુલાકાત છે તે બંને દેશોના સંબંધો માટે એક ખાસ સાબિત થશે. એક તરફ ઇલેક્શનનું વર્ષ છે તો બીજી તરફ પહેલીવાર બ્રિટિશના જે પ્રાઇમ મિનિસ્ટર છે બોરિસ જોન્સન તે અમદાવાદ ખાતે આવ્યા છે. ગુજરાતની મુલાકાત લેવાના છે. અલગ અલગ જગ્યાએ તેમની જે મુલાકાતનું શેડ્યુલ છે તેની અંદર આ ઇલેક્શનનું વર્ષમાં તેમની મુલાકાત ક્યાંક ને ક્યાંક નરેન્દ્ર મોદીનું જે કદ છે તે કદ મોટું કરશે અને સાથે જ જે રીતે અત્યારે હાલમાં જે માહોલ છે તે માહોલ પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે. જોઈ રહ્યા છો જે રીતે અત્યારે હાલમાં આ પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. ક્યાંક ને ક્યાંક ચારે તરફ પોલીસ સિક્યોરિટી જોવા મળી રહી છે અને સાથે જ પૂર્ણ સુરક્ષાની વચ્ચે અત્યારે હાલમાં જે અત્યારે હાલ જોવા જઈએ તો તમામ ચારે તરફ પોલીસ સુરક્ષાથી તૈનાત તમામ સુરક્ષાને આખરીઓ આપવામાં આવ્યો છે અને થોડી જ મિનિટોમાં હવે બોરિસ જોન્સન બહાર આવી જશે. મહત્વપૂર્ણ છે જે રીતે અત્યારે હાલમાં બોરિસ જોન્સન આવવાના છે ત્યારે જે સ્ટેચ્યુ છે તે સ્ટેચ્યુ અને સાથે જ અલગ અલગ દેશભર સાથે લોકો અત્યારે હાલમાં તેમના અભિવાદન માટે ઊભા રહ્યા છે ત્યારે આ સમગ્ર બાબતને લઈને આજે જોન્સન છે તેમના સ્વાગત માટે 50થી વધારે સ્ટેજ બનાવવામાં આવ્યા છે અને ત્યારબાદ જે રીતે તેઓ એક પછી એક કાર્યક્રમ કરવાના છે અદાણી હાઉસ સાથે જશે અને ત્યારબાદ તેઓ જે મુલાકાત લેવાના છે તેમાં ખાસ કરીને આ જે સમગ્ર બાબત છે તેને લઈને ખાસ મહત્ત્વના ચર્ચાઓ પણ થાય તેવી વાત છે. બોરિસ જોન્સન અમદાવાદ અને ગુજરાતની મુલાકાત લીધા બાદ પીએમ મોદીને મળવા માટે આવતીકાલે દિલ્હી રવાના થવાના છે ત્યાં તેમની સાથે તેમની મુલાકાત થશે. એટલે કહી શકાય કે જે રીતે અત્યારે હાલમાં ઇલેક્શનનું વર્ષ છે અને એક તરફ ભાજપ પોતાનું શક્તિ પ્રદર્શન કરતું હોય ત્યારે સાથે સાથે બે દેશના વડાપ્રધાન એટલે કે મોરિશિયસના વડાપ્રધાન જ્યારે અહીંયા આવ્યા હતા અને ત્યારબાદ હવે બોરિસ જોન્સન એટલે કે બ્રિટનના વડાપ્રધાન અહીંયા ગુજરાતમાં આવ્યા છે ત્યારે આ તમામ બાબતોને લઈને ક્યાંક ને ક્યાંક નરેન્દ્ર મોદી કે જે વૈશ્વિક નેતાની છબી ધરાવે છે ક્યાંક મોટું થતું હોય તેવું લાગી રહ્યું છે અને તેમની આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. શિવાંગી ચોક્કસ વિશાલ જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. તો વાત કરીએ બ્રિટિશ પીએમ બોરિસ જોન્સન આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર થોડી જ ક્ષણોમાં તેઓ આવી પહોંચશે જ્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલ તેમનું સ્વાગત કરશે. પ્રથમ વખત યુકેના વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેમનું ભવ્ય સ્વાગત કરાશે ત્યારબાદ તેઓ રોડ શો કરવાના છે.